એમણે નાયબ મુખ્યમંત્રીને નથી બોલાવ્યા, એમણે નીતિભાઈને બોલાવ્યા, એનો બના આજે આનંદ છે. મુદ્દો હોય અને બધા બોલાવે. આપણા વગર ગુજરાતીમાં કહેવત છે, કોઈનું નામ હોય તો માફ કરજો, પણ મારા નાણા વાળા નાખાવા અને નાણા વગરનો નાથીઓ. અમે અત્યારે નાથિયા જેવા થઈ ગયા છીએ. પોતાના આગવા અંદાજને કારણે હંમેશા ચર્ચામાં રહેતા આજે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, તેઓ તેમના સ્વભાવને કારણે હંમેશા મીડિયામાં છવાયેલા રહે છે. તેમનું નાયબ મુખ્યમંત્રી પદ ગયું ત્યારથી તેઓ હંમેશા જાતભાતના નિવેદન આપી રહ્યા છે. નાણાં વગરનો નાથિયો અને નાણે નાથાલાલ, ગુજરાતી ભાષાની આ જાણીતી કહેવતનો ઉપયોગ કરી તેમણે કહ્યું કે હાલ અમે પદ વગરના નાથિયા જેવા થઈ ગયા છીએ. નીતિન પટેલે આ નિવેદન મોરબીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં આપ્યું હતું અને નિવેદને મીડિયામાં ખૂબ જ ચર્ચા જગાવી હતી. નીતિન પટેલ રાજકારણના અથંગ ખેલાડી છે. તેઓ ગુજરાતના રાજકારણમાં વર્ષ 1990 સક્રિય છે. આખા બોલા અને અસલ મહેસાણી અંદાજમાં તેઓ નિવેદન કંઈ એમ જ નથી આપતા, તેની પાછળ કંઈક ને કંઈક તર્ક રહેલો જ હોય છે. તેઓ કડી નગરપાલિકામાં કોર્પોરેટરથી છેક રાજ્યના નાયબ મુખ્યમંત્રી સુધી પહોંચ્યા છે. ગુજરાતના ચાર મુખ્યમંત્રીની સરકારમાં કામ કરવાનો તેમને અનુભવ છે. તેઓ કોઈ પણ નિવેદન આપે તે ચર્ચામાં આવે છે, પરંતુ જ્યારથી તેમનું નાયબ મુખ્યમંત્રી પદ ગયું ત્યારથી તેઓ જાતભાતના નિવેદન આપે છે. મોરબીમાં નિવેદન આપ્યું તે પહેલા તેમણે મહેસાણામાં એક વિકાસ કામોના ઉદઘાટન કાર્યક્રમમાં પોતાના અસલ મહેસાણી અંદાજ બતાવ્યો હતો અને આ એ દિવસ હતો જ્યારે રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત થઈ હતી અને નીતિન પટેલનું પદ ગયું હતું ત્યારે તેઓ શું બોલ્યા હતા, આવો સાંભળીએ. તો થોડા દિવસ પહેલા નીતિન પટેલ પોતાના મત વિસ્તાર મહેસાણામાં પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપ કાર્યાલય કમલમમાં કાર્યકર્તાઓના સંમેલનમાં તેમણે કહ્યું હતું કે રામાયણ હોય ત્યાં વિભીષણ અને મંથરા હોય જ. 0.1% લોકો એવા હોય છે કે જેઓ નકામા હોય છે, પરંતુ મારે તેની સામે જોવાનું નથી. મારે બાકીના 99.99% કાર્યકર્તાઓનું હિત જોવાનું છે અને તેના માટે કામ કરવાનું છે. નીતિન પટેલે કહ્યું હતું કે ઘણા લોકો ખુશ થતા હશે કે હાશ નીતિનભાઈ ગયા, વિજય રૂપાણી ગયા, પરંતુ મારે કહેવું છે કે હું એક નથી ગયો, આખું મંત્રીમંડળ ગયું છે. જ્યાં રામાયણ હોય ત્યાં વિભીષણ અને મંથરા હોય જ છે. તો પહેલા તેઓ જ્યારે નાયબ મુખ્યમંત્રી પદે ચાલુ હતા ત્યારે ગાંધીનગરમાં ભારત માતા મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં પહોંચ્યા હતા અને ત્યાં તેમણે જે નિવેદન આપ્યું હતું તેણે આખા દેશમાં ચર્ચાઓ જગાવી હતી. હિન્દુ ધર્મને લઈને તેમના નિવેદનની નોંધ સમગ્ર દેશે લીધી હતી. આપણો હૈયક ના આવીએ, પણ મારા શબ્દો લખી લેજો, જ્યાં સુધી આ દેશમાં હિન્દુઓની બહુમતી છે
ત્યાં સુધી જ બંધારણ, ત્યાં સુધી જ કાયદો, ત્યાં સુધી જ બિન સાંપ્રદાયિકતા આ વાતો કરનારા કરશે, ના કરે ભગવાન. અને હજાર બે હજાર વર્ષે હિન્દુઓની સંખ્યા ઘટી, બીજા લોકો વધ્યા, એ દ્વારા કોઈ કોર્ટ કચેરી નહીં, કોઈ લોકસભા નહીં, કોઈ બંધારણ નહીં, કોઈ બિન સાંપ્રદાયિકતા નહીં, બધું હવામાં અને દફનાઈ દેશે, કશું નહીં રે. આ તો ઓછા છે, લઘુમતીમાં છે, બધાની વાત નથી કરતો હું, એ પણ સ્પષ્ટતા કરી લઉં. હજારો મુસ્લિમો દેશભક્ત છે, લાખો મુસ્લિમો દેશભક્ત છે, લાખો ખ્રિસ્તીઓ દેશભક્ત છે, હજારો મુસ્લિમો ભારતીય સેનામાં છે, હજારો સેંકડો મુસ્લિમો ગુજરાતના પોલીસ દળમાં છે. વિજય રૂપાણીએ રાજીનામું આપ્યા બાદ મીડિયામાં મુખ્યમંત્રી તરીકે સૌથી વધુ નામ નીતિન પટેલનું ચર્ચાયું હતું. બધાને અને ખાસ કરીને મીડિયાને લાગતું હતું કે આ વખતે નીતિન પટેલનો નંબર લાગી જશે, પરંતુ આ વખતે પણ નીતિન પટેલને સફળતા મળી ન હતી. તો આ પહેલા જ્યારે આનંદીબેન પટેલે રાજીનામું આપ્યું ત્યારે છેલ્લે સુધી નીતિન પટેલનું નામ ફાઇનલ હતું, પરંતુ ત્યારે પણ અંતિમ સમયે વિજય રૂપાણીનું નામ આવી ગયું હતું. તેના કારણે નીતિનભાઈ નારાજ થયા હતા, પરંતુ તેમને નાયબ મુખ્યમંત્રી બનાવી વિરોધને થાળે પાડી દેવાયો હતો. પરંતુ આ વખતે તો મંત્રી પદ જ તેમની પાસેથી છીનવાઈ ગયું. જોકે નીતિન પટેલ એકલા જ નહીં, પણ તમામ જૂના જોગીઓને પડતા મૂકવામાં આવ્યા અને સાવ કોરી સ્લેટ ધારાસભ્યોને મંત્રી પદ અપાયું. અને હાલ આ નવી સરકાર ફૂલ એક્શનમાં કામ કરી રહી છે. ब्यूरो रिपोर्ट, वी टीवी न्यूज़.